મજૂરનો જે આજે બનાવ બન્યો એની અંદર એને પાસ ઇસ્યુ કરવાનું જે ચાર દિવસ પહેલાં હું કમિશનર સાહેબને લેખિત રજૂઆત કરી હતી એના અનુસંધાને એસીપી ટંડલ સાહેબને યારે મોકલ્યા હતા પરમ દિવસે મિટિંગ કરી હતી અને એને એવી સૂચના આપી કે તમે માર્કેટિંગ યાર્ડમાંથી પાસ આપી દો એટલે અહીંથી પાસ બનાવી દરેક મજૂરને આપ્યા હતા પણ ગેરસમજને કારણે કંઈક આજે મજૂર રાત્રે ગયા હોય નીકળ્યા હતા મોડેથી તો એને બેસાડી દીધા એટલે જેથી કરીને આ પાસ ચાલે ને એવું કંઈને એટલે આજે પાછા મેં પીઆઈ વાળા સાહેબ આવ્યા હતા હમણાં છે જે અમારો સિક્કો છે પાછળ પાસની પાછળ એની બાજુમાં પોલીસ સ્ટેશનનો પણ સિક્કો લગાવશે જેથી કરીને પોલીસ કંઈ અટકાવે નહીં એની માટેની બાહીં ધરી આપી ગયા છે એટલે હવે એ કોઈ પ્રશ્ન છે નહીં પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે અને એવો કંઈ પ્રશ્ન નથી કરફ્યુ છે રાજ્ય સરકારે જે કરફ્યુ જાહેરાત કરી છે તો એના અનુસંધાને આપણને ચાલુ રાખવા દેવો એ સારું કહેવાય નવ વાગે તો આપણે બંધ કરવું જ પડે ફરજિયાત છે પણ આપણા માટે મજૂરોને છૂટ આપી કારણ કે મોડે સુધી મગફળીનો તોલ થતો હોય પછી એની ગાડી ભરાતી હોય એટલે અગિયાર વાગી જતા હોય જેથી કરીને મજૂરોને મોડું થાય એના માટેના આપણને પાસ કાઢી એ પાસ હરાજી અત્યારે બંધ હોય ને સાંજના આઠ વાગ્યા સુધી જે માલ ભરાય એટલો માલની હરાજી અત્યારે થઈ જ ગઈ છે પછી જ બંધ કર્યું છે અને તો લઈ ચાલુ છે એટલે આ બંધ નથી કોઈ હડતાલ છે એવું કંઈ છે જ નહીં